ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાં પ્રજાકીય પ્રશ્નોને વાંચ આપવા માટે અને સ્થળ ઉપર જ લાભાર્થીઓના કામો થાય તે માટે સરકારે ગાંધીનગર મુખ્ય 30 ગામોમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જિલ્લાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓની જનતામાં જાગૃતિ આવે અને ગ્રામ્ય પ્રજા જિલ્લા અને તાલુકાના મથક ઉપર પોતાના કામો માટે ધક્કા ન ખાવા પડે તે માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકીને ગ્રામ્ય ગરીબ જનતાને ઘરે બેઠા સરકારી કામોનો લાભ મળે તેના માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ગામે ગામ કરવામાં આવી રહ્યું છે. તેને માટે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાં તારીખ 11-10-2019 રોજથી સેવા સેતુ કાર્યક્રમનો 5મા તબક્કાનો કાર્યક્રમ ગ્રામ્ય અને શહેરમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. તેને માટે ગ્રામીણ લેવલ માટે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી અને શહેર માટે નગરપાલિકા દ્વારા સેવા સેતુનું આયોજન કરવામાં આવશે. આ સેવા સેતુ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના તમામ ગામડા અને શહેરમાં આવરી લેવામાં આવશે અને આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડમાં સુધારા વધારા અને જમીનનો અને વિવિધ કામોનું આયોજન જે તે સેવા સેતુ કાર્યક્રમના સ્થળ ઉપર કરવામાં આવશે અને તેને માટે ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાં 30 જેટલા ગામોની પસંદગી કરવામાં આવી છે. તેના માટે જિલ્લાના તમામ ગામોને આવરી લેવામાં આવશે અને તારીખ 11-10-2019 રોજથી 22-2020 સુધી સેવા સેતુ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લામાં રાખવામાં આવ્યો છે. તો ચાર તાલુકાના ગ્રામ વિસ્તારોના ગ્રામજનોએ અને શહેરીજનોએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે સરકાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તેના માટે ગાંધીનગર જિલ્લાનું વહીવટીતંત્ર અને તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને તારીખ 11-10-2019 અને શુક્રવારને રોજ દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યું છે અને ગાંધીનગરના અંબાપુર ખાતે તારીખ 11-10-2019 રોજ સેવા સેતુ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે. તો સરકારી સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવો જોઈએ. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.